तो ન્યૂઝ ફટાફટ બાદ હવે સમય થઈ ગયો છે સમાચારોને વિસ્તૃતથી જોવાનો. આજે એક કાળમુખી રાતની વાત કરવી છે કે જ્યારે 9 લોકોના જીવ ગયા હતા. ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં અપડેટ્સ મળી રહી છે. શું છે આ સમાચાર આપણે જોઈએ કે જે 9 લોકોનો જીવ લીધો છે તથ્ય પટેલની શું કાર્યવાહી કરવામાં આવી છે આ મુદ્દે આ સમાચારને લઈને હવે આગળ શું કઈ પ્રકારની પોલીસ કાર્યવાહી કરી છે રીકન્સ્ટ્રક્શન કર્યું હતું અને ત્યારબાદ હવે અપડેટ્સ મળી રહી છે કે અકસ્માતમાં અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે અકસ્માતની ઘટનાનું રીક્રિએશન કરવામાં આવ્યું હતું. બંને તરફથી ઇસ્કોન બ્રિજ વાહન ચાલકો માટે બંધ રખાયો હતો કેમ કે ઘટના સ્થળે રીક્રિએશન કરવામાં આવ્યું. ટ્રાફિક પોલીસના અધિકારીઓએ ઘટનાનું વિડીયોગ્રાફી પણ કરી હતી અને તમામ ઝીણી ઝીણી બાબતોની અપડેટ્સ મેળવી હતી. કોર્ટમાં કેસને મજબૂત રીતે પુરવાર કરવા માટે ટ્રાફિક પોલીસ જવાન પણ ત્યાં ઉપસ્થિત હતા. તથ્યની જેગવાર કારની ગતિ અને તેને લગતા તમામ પાસાઓને લઈને તપાસ કરવામાં આવી. થાર ગાડીનો અને જેગવાર કારની ટક્કરથી થયેલા અકસ્માતનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરાશે. ટ્રાફિક પોલીસ મજબૂત પુરાવા ભેગા કરીને કોર્ટમાં રજૂ કરશે. મહત્વનું છે કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ઘટનાનું રીક્રિએશન કરવામાં આવ્યું. બંને તરફથી ઇસ્કોન બ્રિજ છે વાહન ચાલકો માટે બંધ કરી દેવાયો કેમ કે ત્યાંથી જો અન્ય વાહનો પસાર ન થાય તો આજે જે પોલીસનું સર્ચ છે જે રીક્રિએશન છે તેની વિડીયોગ્રાફી બરાબર કરી શકાય. કોર્ટમાં કેસને મજબૂત રીતે પુરવાર કરવા માટે ટ્રાફિક પોલીસે આ કડક કાર્યવાહી કરી અને તથ્યની જેગવાર કારની ગતિ અને તેને લગતા તમામ જે પાસાઓ છે હાલ તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. થાર ગાડીનો અને જેગવાર કારની ટક્કરથી થયેલા અકસ્માતનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરાઈ રહ્યો છે. કઈ રીતે ત્યાં થાર ગાડીનો એક્સિડન્ટ થયો, કઈ રીતે જેગવાર ગાડી ત્યાંથી પસાર થઈ, તમામ 9 લોકોનો જીવ કઈ રીતે ગયો છે, આ તમામ જે ઝીણી ઝીણી બાબતો છે તેની તપાસ ઝીણવટપૂર્વક કરવામાં આવી રહી છે. તો આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા સચિન પાટીલ. સચિન, ગઈકાલે મોડી રાત્રે ઘટનાનું રીક્રિએશન કરવામાં આવ્યું છે, કઈ કઈ બાબતો સામે આવી છે, શું અપડેટ્સ છે આપની પાસે અત્યારે? મહત્વની બાબત અહીંયા એ છે કે રીક્રિએશન કરવા પાછળનું કારણ એ છે કે પોલીસ જે છે એ આ સમગ્ર કેસને લઈને જે કેસના જે પુરાવાઓ છે એને લઈને કોર્ટમાં એને મજબૂતીથી કોર્ટ સમક્ષ પ્રસ્તુત કરી શકે અને એટલા માટે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એમાં જે થાર ગાડી હતી જેનો પહેલા અકસ્માત થયો હતો અને માફ કરજો થાર ગાડીનો જે પહેલા અકસ્માત થયો હતો એ ગાડી કઈ જગ્યાએ ઊભી હતી અને ત્યારબાદ સેમ જેગવાર કારનું એ જ મોડલ અને એ જ જે કાર છે એ કારને ત્યાંથી દોડાવવામાં આવી છે અને એ જોવામાં આવ્યું છે કે કયા પ્રકારની પરિસ્થિતિ એ વખતે સર્જાઈ હશે. કારણ કે જે એડવોકેટ છે તથ્ય પટેલના, ત્યારે એમણે જે કોર્ટમાં દલીલો કરી છે કે જે કરવાના છે કે જેની શક્યતાઓ છે, ત્યારે એ શક્યતાઓના આધારે આ જે સમગ્ર રીક્રિએશન છે, રીક્રિએશન પોલીસને પુરાવા રૂપે મદદરૂપ થઈ શકે છે, એમાં ટેકનિકલ કેટલીક જે બાબતો છે જે બાબતો કોર્ટ સમક્ષ મૂકવામાં આવી શકે છે ડિફેન્સના લોયર તરફથી, ત્યારે આ જે મુદ્દાઓ છે મુદ્દાઓને પહોંચી વળવા માટેનું આ એક જે છે એ અભ્યાસ છે, એ અભ્યાસ વૈજ્ઞાનિક ઢબનો, ટેકનિકલ ઢબનો એ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. અને આપ જોશો તો જે બ્રિજ ઉપરની જે ગતિવિધિ હતી મોડી રાતની, ત્યારે એ જે ગતિવિધિ છે, ગતિવિધિમાં જે વાહન ચાલકો છે એમના માટે એ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ જે રીક્રિએશન છે એ રીક્રિએશન કરવામાં આવ્યું હતું. એના પહેલા પોલીસે જે મેગા ડ્રાઈવ છે એ મેગા ડ્રાઈવ કરી હતી, જેમાં અમદાવાદ પોલીસની ઝોન 7ના DCP સહિતના સ્ટાફે જે પણ વાહન ચાલકો છે એમના ચેકિંગ કર્યા હતા અને સાથે જ સાથે જે SOGની ટીમ છે એ SOGની ટીમે પણ થલતેજ છે કે પછી સિંધુ ભવન છે અને આસપાસના બીજા જે વિસ્તારો છે જ્યાં કેફેઝ આવેલા છે, ત્યારે કેફેમાં જઈને જે ચેકિંગ છે ચેકિંગ હાથ ધર્યું હતું. અને ચેકિંગ હાથ ધરવા પાછળનું કારણ એક જ છે અને એ જરૂરી પણ છે. એ જરૂરી એટલા માટે છે કે જે ધાક છે એ ધાક આ યુવાઓમાં જોઈએ, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે કે ઓવર સ્પીડિંગ અને ઓવર સ્પીડિંગમાં ક્યાંય અહીંયા એવા પ્રકારની બેનર કે એવા પ્રકારના જે પોસ્ટર છે લાગેલા નથી કે અહીંયા કઈ સ્પીડ ઉપર ગાડી ચલાવી, અને બ્રિજ ઉપર 80 કિલોમીટરની સ્પીડ ઉપર ગાડી ચાલતી હોય છે અને ત્યાં જો 100ની ઉપર ગાડી જતી હોય અને એ પણ કંટ્રોલ સિવાય, ત્યારે આ પ્રકારની ઘટનાઓ સર્જાય છે અને એમાં તથ્ય જેવા જે યુવાનો છે
જેમને આ બાબતનો ખ્યાલ પણ નથી હોતો કે તેઓ શું કરી રહ્યા છે અને એના કારણે શું થઈ રહ્યું છે અને શું થઈ ચૂક્યું છે, ત્યારે એવા લોકોની ઉપર એક લગામ લગાવવાની જરૂર છે. આ તેજ રફતાર ઉપર લગામ લગાવવાની જરૂર છે અને એના માટે જ મેગા ડ્રાઈવ અને ત્યારબાદ આ રીક્રિએશન જે છે એ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું. બિલકુલ સચિન, આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ અત્યારે ઇસ્કોન બ્રિજ પરથી અપડેટ્સ આપી, અત્યારે તો હાલ જો કે વાહન ચાલકો માટે એ બ્રિજ છે એ ફરી ખુલ્લું મુકાઈ ગયો છે, પરંતુ ગત મોડી રાત્રે જ્યારે ઘટનાનું રીક્રિએશન કરવામાં આવ્યું ત્યારે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો. અને જે રીતે આખો એક્સિડન્ટનો બનાવ બન્યો એ જ રીતે આખી ઘટનાનું રીક્રિએશન કરવામાં આવ્યું, કારણ કે તમામ જે પુરાવાઓ છે, તમામ જે અપડેટ્સ છે બરોબર મળી રહે.